હવે આગળ વાત કરીએ તો જિલ્લા પ્રભારી મંત્રી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકાસના કામોને ઈ ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ શ્રમ રોજગાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. સતત 23 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ દેશના વડાપ્રધાન સુધીની સફરમાં એક પણ દિવસની રજા વિના સતત કાર્યરત રહી વિકાસની અનેક કીડીઓ પંડારી છે. વિકાસ સપ્તાહના માધ્યમથી તમામ લોકો સુધી વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા કાર્યોની વિકાસની વાતો પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે, જે બદલ હું મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છું. જ્યારે નરેન્દ્રભાઈએ વર્ષ 2001માં ગુજરાતની ધુરા સંભાળી ત્યારે 2002ની વાત કરીએ તો ગુજરાતનું બજેટ 37,000 કરોડ હતું, જે આજે 2024-25માં 3.3 લાખ કરોડ થયું છે. માથાદીઠ આવક 2002માં 20,000ની આસપાસ હતી, જે આજે 2.73 લાખ થઈ છે. રાજ્ય સરકારની ટેક્સની વાત કરીએ તો રૂપિયા 9.2 હજાર કરોડ હતો, જે અત્યારે રૂપિયા 1.49 લાખ કરોડ થયો છે, એટલે કે 1,500% ગ્રોથ ટેક્સમાં પણ થયો છે. ગુજરાત રાજ્યની 20 વર્ષ પહેલાં અને હાલની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસ મોડલ બન્યું છે. ભારત વિશ્વમાં 11મા ક્રમેથી લઈ આજે 5મા સ્થાને પહોંચ્યું છે. કોઈ લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાને જે તે સમયે ગરીબ કલ્યાણ મેરા, સેવા સેતુ કાર્યક્રમ વગેરે માધ્યમથી ગામડાઓ સુધી પહોંચી લાભાર્થીને ઘર આંગણે લાભનું વિતરણ કર્યું છે. 2029 સુધીમાં કોઈ વ્યક્તિ ગાડી વિના નહીં હોય એમ ઉમેરી મંત્રીએ ઉપસ્થિત સૌ લોકોને ભારત વિશ્વમાં 3જી મહાસત્તા બને તે માટે આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ, સૌ સંકલ્પ કરીએ અને 2047 સુધીમાં ભારતને વિકાસશીલ દેશ બનાવવાના સ્વપ્નને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. ધારાસભ્ય વીડી ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતને વિકસિત કરવાના સ્વપ્નને જોનારા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વમાં આપણો દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. ટ્રાયબલ વિસ્તારો માટે નર્સે જળ સૌની યોજના, આવાસ જેવી નાનામાં નાના માણસની જરૂરિયાતને ધ્યાને રાખી વડાપ્રધાને અનેક યોજનાઓ અમલી બનાવી છે. શિક્ષણ આરોગ્યને પ્રાધાન્ય આપી જન કલ્યાણ માટેના કાર્યો કર્યા છે. શ્રીમતી રામમીલાબેન બારાએ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સમયે તેમણે કરેલા જિલ્લા વિભાજનના કાર્યો, તાલુકા વિભાજનના કાર્યો થકી લોકોને વહીવટી કામો માટે દૂર જવું નથી પડતું. આ સાથે સાબરકાંઠા જિલ્લાના પોરોને ઇકો ટુરિઝમ તરીકેના વિકાસના કારણે આદિજાતિ વિસ્તારના લોકોને મળી રહેલ રોજગારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઈડર ધારાસભ્ય વોરા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રંતન કંવર, ગઢવી ચારણ ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર અગ્રણી કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, પ્રાંત હિંમતનગરના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ચિલરાવર, ZSTV, સાબરકાંઠા. સમગ્ર ભારતની અંદર જ્યારથી આપણી લોકશાહીની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે અને 10 વર્ષ પીએમ સાહેબ તરીકે 23 વર્ષ સુધી સખત વિકાસનું કામ કરનાર કોઈ હોય તો આપણા જ ગુજરાતના પલોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પ્રકારનો વિકાસ ગુજરાત અને સમગ્ર ભારતમાં આજે કર્યો છે. 23 વર્ષમાં અનેક
સરકારની યોજનાઓ બનાવી છે. અનેક પ્રકારનો પારદર્શક વહીવટના કારણે સમગ્ર ગુજરાત વિકાસનું મોડેલ બન્યું છે. એના ભાગરૂપે જ્યારે 23 વર્ષ પૂરા થતા હોય ત્યારે મારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંકલ્પ કર્યો અને સરકારે નક્કી કર્યું કે 23 વર્ષમાં જે કોઈ કામો થયા છે એ લોકો સમક્ષ વાત કરવી અને આવનાર 2047 સુધીમાં કઈ પ્રકારથી ભારત આગળ વધી રહ્યાનો વધવાનો છે એમાં લોકોનો સહયોગ રહે, જોડાય એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. એ પ્રકારના વ્યવસ્થાના ભાગરૂપે આજે કાર્યક્રમ હતો. આપણે ફિલ્મ જોઈ હશે, અનેક પ્રકારના ગ્રોથ પણ જોયા હશે. એક સામાન્ય માણસની આવક 2001-2002માં 20,000 રૂપિયા હોય અને આજે 2 કરોડ અને 2,73,000 રૂપિયા સુધી પહોંચે, ચાહે વીજળી હોય. એક જમાનાની 8,000થી વધારે આપણી પાસે વીજળી ઉત્પાદન હતું, બહારથી વીજળી લાવવી પડતી હતી. આપણે પ્લસ આજે વીજળી થયા છે, ગર્ભદાના પાણી હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, અનેક પ્રકારની જ્યારે ક્રાંતિકારી કામો કર્યા હોય. 2047માં આવનાર આત્મનિર્ભર જ્યારે ભારત થવાનું છે, ઇકોનોમીની દ્રષ્ટિએ આજે 5મા નંબરે છે, 3જા નંબરે પહોંચવાના છે, અને વિશ્વબંધુ સમગ્ર વિશ્વને સાથે રાખીને ભારત જ્યારે ચાલવાનું હોય ત્યારે લોકોની ભાગીદારી જોડાય એવી અમે અહીંયા અપીલ કરી છે. અને મને લાગે છે બધા જ લોકોએ એમ કીધું છે કે અમે ચોક્કસપણે આમાં જોડાઈશું, સહયોગ આપીશું. જે લોકો જે કામ કરે છે એમને પણ શક્તિ પ્રાપ્ત થાય આ નવરાત્રિમાં, એ બાબતનો માતાજી પાસે સંકલ્પ કરીને આવા લોકો આગળ વધી શકે અને શક્તિમાં વધારો થાય એ પ્રકાર પણ મનથી લોકો જોડાવાના છે એની મને ચોક્કસ ખાતરી છે. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો 2 દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરીજી ગુરુ, શ્રી બળદેવ ગિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024ની રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી.
માતાજી મિત્રો, હું છું આપનો શંકરજીકા ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે, તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય મા મેલડી મા. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીઝ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.